અને પુષ્પ વર્ષાથી સ્વાગત ચૂંટણી આમ તો છે પણ થરાદ વિધાનસભામાં કંઈક અલગ જ છે ભાજપ ઉમેદવાર તરીકે શંકરભાઈ નામ આવતા જ માહોલ પલટાઈ ગયો છે ગ્રામીણ વિસ્તારમાં જતા ભાજપ ઉમેદવાર શંકરભાઈ ચૌધરીનું ઢોલ નગારા અને ફૂલ વરસાવીને સ્વાગત ખુદ મતદારો કરી રહ્યા છે ચૂંટણીને મતદારો અવસરમાં પલટી દીધી છે સ્વયં લોકો જ શંકરભાઈનો પ્રચાર કરી રહ્યા છે ને જેતનો વિશ્વાસ બનાસ ડેરીના ચેરમેન અને થરાદ ભાજપ ઉમેદવાર શંકરભાઈ ખાત્રી આપી રહ્યા છે બનાસનો ગૌરવ એવા શંકરભાઈ એટલે કે વિકાસનો પર્યાય કહેવાય છે બનાસકાંઠામાં વિકાસના અનેક કામોને વેગ આપ્યો છે પનાસ ડેરીનું નામ પણ સફળ સુકાની થકી વિશ્વમાં ગુંજતું થયું છે પનાસ ડેરી થકી અનેક પશુપાલક સ્વનિર્ભર બન્યા છે જેના થકી આજે થરાતના મતદારો ભાજપની સભામાં આવીને જન આશીર્વાદ આપી રહ્યા છે શંકરભાઈ ઉપર આશીર્વાદ મળી રહ્યા છે સાથો સાથ ભાજપના અનેક આગેવાન પણ શંકરભાઈને મોટી જીત આપવાના દેશ સાથે પ્રચારમાં લાગી ગયા છે થરાત તાલુકામાં અનેક વિકાસના કાર્ય થયા છે છતાં પણ પ્રશ્નોનો ઉકેલ ન આવતા આજે મતદારો ભરોસો શંકરભાઈ પર મૂકી રહ્યા છે અનેક વાત પર મતદારો વિશ્વાસ મૂકે ભરોસાની ભાજપ સરકાર પર મતદારો જીત માટે એક બન્યા છે અને સમાજની એકતાનો પર્યાય એટલે કે શંકરભાઈની સભા શંકરભાઈ પર થરાતની જનતા વિશ્વાસ મૂક્યો છે અને સભામાં શંકરભાઈએ વચનો નહીં પણ પ્રશ્નો સોલ્વ કરવાની ખાતરી આપી છે ભવિષ્યની ચિંતા કરતા ઉમેદવારને મતરૂપે આવકારવા મતદારો હવે સજ્જ બન્યા છે શંકરભાઈએ અગાઉ કરેલ કામના મતદારો સાથે છે પૂરની કામગીરી વખતે ગુજરાત સરકારને બનાસની ભૂમિ ઉપર ઉતારી હતી જેનો સીધો ફાયદો જિલ્લાવાસીઓને મળ્યો હતો એ જ વિશ્વાસ થકી આજે મતદારો શંકરભાઈ પર વિશ્વાસ મૂકી રહ્યા છે બિલકુલ એક શુભ પ્રસંગ હોય અને પ્રજાનો પ્રસંગ હોય ઉત્સવ હોય એ પ્રમાણેનો ઉત્સવ પ્રજા મનાઈ રહી છે ચૂંટણી શંકરભાઈ નથી લડતા ચૂંટણી લડે છે થરાદ વિસ્તારના પ્રજાજનો કોંગ્રેસની સામે મારી લડાઈ હોય એવું નહીં પરંતુ પ્રજા લડતી હોય અને પ્રજા જંગી બહુમતી ઇતિહાસમાં ક્યારેય નહીં મળ્યું હોય એટલી મોટી લીડ સાથે પ્રજા ભારતીય જનતા પાર્ટીનું કમળ જીતાડશે